ચરણ રાખેલા, મારે જે અર્પણ છે તમારો મહેમાન છે, મારો મહેમાન છે, એને 32 જાતના ભોજન બનાવી અને બે ને એક થાળીમાં જમવાનું છે. એમ ને એમાં શું વાંધો, ચરણ રાખેલા હું જાઉં છું અને ભાત ભાત ના ભોજન બનાવું છું, લોટ હું જાઉં છું. જમવાનું છે, કઈ શંકા રાખ્યો એના એની આજે જમજો અને જમાડો. અરે કરણ વાઘેલા, મારી ઉપર તો તમને શંકા છે કે હું ભોજન માં કઈ ખામી લાવું, હવે શંકા ન રાખતા, હવે ફરી વાર તમને કઈ ભલામણ કરવાની નથી, એટલું યાદ રાખજો. એની આજે એક જ થાળી માં બેસી અને પ્રેમથી જમાડો, જાઓ, આ મારો હુકમ છે. ભોજન માં કઈ ખામી ન આવે ઠકરાણા, તમે મારા મહેમાન ને જમાડો. પણ કરણ વાઘેલો, મારે અજાણા પુરુષ સાથે જમવાનું છે, એક જ થાળીમાં જમવાનું છે, તો કરણ વાઘેલો મને કાળું ઓઢણું તો નહીં ઓઢાડે ને. તો હું એક યુક્તિ કરું કે જે અજાણો પુરુષ છે એને હું મારા જીભના માનેલ ભાઈ બનાવું અને એમને રાખડી બાંધું અને પછી જ એમને એક થાળીમાં જમું. મારે કોઈ ભાઈ નથી, બરાબર છે, તો આજથી હું તમને મારા જીભનો માનેલ ભાઈ બનાવું છું અને ભાત ભાત ના ભોજન તૈયાર થઈ ગયા છે, પછી આપણે ભાઈ બહેન સાથે બેસીને જમીએ. બરાબર છે બેન, મારે પણ કાંઈ છે, મારી બેન નથી, અત્યારે મારો આ દુનિયાની અંદર કોઈ નથી, માટે હું પણ એ સુરતદા તમારી સાક્ષીની અંદર મહારાણીને આજથી મારા જીભના માને બેન બનાવું છું. હું તમને પહેલા રાખડી બાંધું અને પછી હું આપણે બે સાથે બેસીને જમીએ. બરાબર છે બેન. બેરીતે બાંધેવીને રાખડી તને માટે ચાલો રાજધાની ની અંદર જાઓ. રાજી ખુશી થી મને રજા આપો. અરે હરપાલ દે,
આટો કરણ વાઘેલા ત્રેયો ગામ પાદર નો ધણી જો આજે એના હાળા ને કોઈ કામ સીધે અને એને આશરો દે એ કોઈ દી નો બને આટો કરણ વાઘેલા છે એનો મહેમાન છે બરાબર છે મહારાજ તમારે મને કોઈ વર્તા કામ ન આપવું હોય તો હું સામે જઈ શકે મહારાજ કેને વર્તા એ ફૂલો તો તારી બુદ્ધિ ને ધન છે વાહ પ્રધાન વાહ વાહ ભાઈ વાહ બરાબર છે તમે શું હું નોકરી કરું છું મારે તો કરણ વાઘેલા સાથે વેર છે અને હું તેને કોઈ કાળે છોડવાનો નથી હું જેને બરબાદ કરી નાખું માટે મારા રસ્તામાંથી હટી જા એ બાબરા તને એ નહી ખબર હોય કે આ થમણા દરવાજા ની છોકરી આ હરપાલ ને મતવાળો કરે છે પવન પણ ના ફરવાસી શકે માટે ચાલુ ગયા છોકરા તને કરણ ગિલાએ બલી નો બકરો બનાવીને મોકલી દીધો છે કરણ ગિલાને ખબર છે કે હું રોજ રાતે અહીં આવું છું એટલા માટે તમે આ થમણા દરવાજા ની ચોકી કરવાની નોકરી આપી છે મારે તારી સાથે કોઈ દુશ્મનાવટ નથી નકામો મારા હાથે મરી જઈશ મને મારા રસ્તામાંથી હટી જા એ બાબરા હજી હું તો તને કહું છું કે જ્યાં આવ્યો ત્યાં તું પાછો સાનો જા નહીતર યુદ્ધ કરવા તૈયાર થા છોકરા હટી જા નહીતર મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા હોશિયાર હોશિયાર પાછો સમજો જાઓ કાલે પાછો હું માર્યા નું સ્વરૂપ લઈ અને પાછો આવીશ ઘણા ઘણા જોતા મૃત્યુ પામશે ચાલ હું જાઉં છું રાજમાં જઈને પૂછું
આરે પણ આ રમજો હોવાની એક મજા આવી છે, એની તો વાત ભૂલી જા. હું તારી બુદ્ધિ ના વખાણ કરવા, હું તો એને કામ છીનતો જ નહીં, પણ તારી બુદ્ધિ મારું નોકરી તમારા હાલ ની અંદર નથી કરવી. નોકરી નથી કરવી એનું મહારાજ તમારે મને એ કહ્યું હતું કે આ થમણા દરવાજા ની અંદર બાબરા નામ નો ભૂત આવે તો મને કઈ વાંધો નતો. માણસ માણસ ની સાથે વેર હોય શકે, બરોબર છે, ભૂત અને માણસ, ભૂત અને માણસ અરે વેર ન હોય એવું તમારું કેવું છે? હા મહારાજ, મારે એવું તમારી પાસે જાણવું છે. તો હરપાલ ને સાંભળો, કરણ વાઘેલા તમને વાત કરે છે. જે મારા રાજ ની અંદર કેસર હોત એ મારો માને તો માણા હતો, એટલે કે મારી જમણો હાથ મારા રાજ નો કાર ફાઈ આ કેસર ગોર હતો. એની બેન સંપા એને મેં આ પાટણ ની રાણી બનાવવાનો મેં નિર્ણય લીધો. શું કહે છો મહારાજ? હા, આ બે રક્ષક બધા ભક્ષણ બન્યા, બરોબર છે. તો હરપાલ દે એ કેશવ ગોર ની બેન ચંપા જે હતી એ મારા હાથે મોત ને ઘાટ ઉતારી છે, અને જે કેશવ ગોર બાબરો ભૂત જે અત્યારે આવ્યો ને આપણા આથમણા દરવાજે, હા મહારાજ, એ કેશવ ગોર પોતે બ્રાહ્મણ હતો, ઈ બાબરા નામનો ભૂત થઈ ફરી આ બાબરા આવ કરણ વાઘેલા ને રાત્રે નિંદ્રા ન કરવા દેવા એના બેન એને વસ્ત્ર બનાવ્યો હતો. એની બેન ચંપાનો જીવ નતો જતો ત્યારે સંપાએ એનો ભાઈ પાસે વસન માંગ્યું હતું કે તને સદગતિ નથી થતી એનું કારણ શું? કે ભાઈ મને એક વસન દે, કરણ વાઘેલાના 2300 ગામ અનામત ન રહેવા દઉં, રાત્રે પણ નિંદ્રા ન કરવા દઉં, આવું મારે જોઈએ છે. એટલે કેશવ ગોરે એને એવું વસન આપ્યું હતું. આ કેશવ ગોર જે ભામતો રહ્યો ને એ બાબરો ભૂત છે. હરપાલ દે તમે તો એક રસભૂત છો, બ્રાહ્મણ હતો અને એની બેન નો બદલો દેવા આ અગ્નિ માંથી ફરી વાર અવતાર લઈ અને પાછો એની બેન નો બદલો દેવા આવ્યો છે. તો હરપાલ દે તમે તો રસપૂત છો, ઠકરાણા છો, કાયદેસર સુરત નગર ની સાક્ષી માં બેન બનાવ્યો હોય કઈ પાપ રાખ્યા તો આ રક્ષણ તમારે કરવું છે, અને નગર ઠકરાણા ને બેન બનાવવામાં હરપાલ દે થી મેં કઈ પાપ પણ રાખ્યું. બસ મહારાજ, આજ સુધી હું હાથમાં દરવાજા ની શોકી કરતો હતો, આજ પછી સારે સાર દરવાજા ની શોકી હરપાલ ને મુકવાની છે. જાઓ તમે રાજ ની અંદર શોક શાંતિ થી સુવો. વાહ હરપાલ વાહ, જય માતાજી, જય માતાજી. આજે હલ 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 બાબરો ભૂત આવે એટલે જ વાંચશે, આજ તો એને ઠાર કરી નાખું. માટે તું તારા રસ્તે સમજ્યા.
નહીં છોડું. અરે બાવરા, દૂધ પણ તને શું ખબર હોય? દૂધ પણ સિંહણ નું દૂધ છે, માટે તું જે આવે તો સલવા જા, નહીતર મારી સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. આવ હરપાલ દે, આવ, આજે હું તને લઈ છોડું.